નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2022 અંતર્ગત ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના મોડેલ પેપરના ભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ભાગ 1 ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એન્ડ સ્ક્રીનમાં પણ આપેલી છે, અન્ય સોલ્યુશનો પણ તમને એની સાથે આપેલા છે. તો ભાગ 2 માં આપણે ચાલુ કરીએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેમાં પહેલું છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા. તો ભાગ 2 માં પ્રશ્ન 4 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, કોઈ પણ 4, કુલ ગુણ છે 12. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા, જે શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રજવાડા હતા. તે રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું એ રાજકીય વ્યવસ્થા બનાવી. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા ધરાવતી હતી. આઝાદીના સમયે દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી. એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. છઠ્ઠું, દેશના શહેરી વિસ્તારોમાં ગરીબી, ગંદકી, ગીચ વસવાટો, આરોગ્ય લક્ષી સવલતોનો અભાવ, શિક્ષણ વગેરે સમસ્યાઓ હતી. તો આ બધા પડકારો ભારત સામે હતા. આગળ જોઈએ પ્રશ્ન બીજો, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી? તો વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણેની ભલામણો કરવામાં આવી હતી. દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના, સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજો અને સરકાર શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિ આપવી. આ ઉપરાંત વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આગળ જોઈએ, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે? તો બેંગલુરુ ભારતમાં છે, જ્યારે કેલિફોર્નિયા યુએસમાં આવેલું છે. બંને દેશોમાં ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે. દાખલા તરીકે, કેલિફોર્નિયા અને બેંગલુરુમાં બે સોફ્ટવેર વ્યવસાયો એક યોજનામાં કામ કરે છે. બેંગલુરમાં કામ કરતી સ્મિતા સૂચાય છે, ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી બેંગલુરમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીએ મોકલે સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરી પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે. આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે થાય છે, જાણે કે બંને જ કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એક સાથે બેસીને કામ કરતા હોય એવું લાગે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાઈ છે. પ્રશ્ન 4, ન્યાયતંત્રની જરૂરિયાત શી છે? ઉત્તરમાં જોઈએ, અને વિદ્યાર્થી મિત્રો, તમે આન્સર આ રીતે પોઈન્ટ વાઇઝ બધા લખો તો તમને સારા ગુણ આવવાની શક્યતા વધી જાય. આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર ગણાતો નથી, તે સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીને સ્વીકારેલો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની ખાસ તકેદારી ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે. ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરરૂપ બને છે, કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે. કોઈ પણ વ્યક્તિ દોષિત સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જરૂર છે, કારણ કે તે એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરતો નથી. તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુ ને વધુ ગુનાઓ કરવા પ્રેરાય છે. આ ગુનેગારોને ઉચ્ચ શિક્ષા કરી સમાજમાંથી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે.
આગળ છે સરકારની આવકના સ્ત્રોત કયા કયા છે, કોઈ પણ બે સ્ત્રોત વિશે લખો. તો સ્ત્રોત તમે જોઈ શકો છો જીએસટી, આવકવેરો, નિકાસવેરો, આયાતી વસ્તુઓ પર લેવાતો વેરો, આબકારી, જકાત. તો આ બધા આવકના સાધનો છે. વેટ વગેરે સરકારની આવકના મુખ્ય સ્ત્રોતો છે. તેમાં કોઈ પણ બેનો આપણે પરિચય આપવાનો છે, જેમાં પહેલું છે આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ. તો પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે. બીજું જોઈ લઈએ જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની વહેંચણી ની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસે કર રૂપી જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે. પ્રશ્ન 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેમાંથી કોઈ પણ 3 લખવાના છે. કુલ ગુણ છે 15. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? તો ઘણા બધા પરિબળો જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, તમે આ રીતે પોઈન્ટ વાઇઝ લખી શકો અને એમાં તમે અમે દર્શાવેલી છે તેના કરતા થોડીક ઓછી વિગત દર્શાવો તો પણ ચાલે. સમાન અંગ્રેજી શાસન. તો 19મી સદીના મધ્યભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એકત્વ બ્રિટિશ હતા સ્થપાઈ. પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા. આમ સમાન શિક્ષણ, આમ સમાન અંગ્રેજી શાસનથી ભારતના લોકોમાં એકતા આવી અને તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી. બીજો પોઈન્ટ છે આર્થિક શોષણ. તો અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિને પરિણામે ખેડૂતો પાયમાલ થયા તેમજ ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગરો બેરોજગાર બન્યા. આમ આર્થિક અને શોષણ અને અન્યાયની ભાવનાથી ખેડૂતો, મજૂરો અને કારીગરોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. અંગ્રેજી કેળવણી. તો કેળવણી, અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો નાનો પણ શક્તિશાળી વર્ગ ઉભો થયો. બ્રિટનથી વધુ અભ્યાસ કરી ભારત પરત આવેલી એ શિક્ષિત વ્યક્તિઓમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક વર્ગ ઉભો થયો. એ વર્ગમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો. ચોથો પોઈન્ટ છે સાહિત્યનો વિકાસ. તો 19મી સદીમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ સાહિત્ય રચાયું. એ સાહિત્યનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવા મહત્વનો ફાળો છે. વર્તમાન પત્રનો ફાળો. તો મુંબઈ, કલકત્તા અને મદ્રાસથી પ્રસિદ્ધ થતા રાષ્ટ્રીય વર્તમાન પત્રો એ દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. ભારતનો ભવ્ય વારસો. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા. ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો. આમ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો અને ગ્રંથોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. આવો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે એ પ્રશ્ને લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો. તો 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રેલવે, તાર, ટપાલ વગેરે ઝડપી વાહનો અને સાધનોને કારણે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને સમર્થન મળ્યું. આગળ જોઈએ રાજા રવિ વર્માનો પરિચય. તો પરિચયમાં આપણે સૌપ્રથમ જોઈએ તેમનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલિમ નૂર ગામમાં રાજવી કુટુંબમાં થયો હતો, તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી. રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરીને તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી. તેમના ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્ર બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમના ચિત્રભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનું દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે. રાજા રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકોમાં પણ એ ચિત્રો ખરીદી શકાતા હતા. વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિ વર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અનેક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહ સિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે તેમને કેસરી હિંદનો ખિતાબ આપી સન્માન્યા હતા. તેઓ કલાના રાજા અને દેશના અમૂલ્ય ધરોધર હતા. રાજા રવિ વર્મા ઈસવીસન 1906માં અવસાન પામ્યા હતા. ત્રીજો પ્રશ્ન જોઈએ, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક
ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? તો આન્સર જોઈએ તે માટે ઘણા પોઈન્ટ છે. આપણા ઉપયોગની ઘણી બધી ચીજ વસ્તુ પોલાદથી બનેલી છે અથવા તો પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનોમાંથી બનેલી છે. વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. સોય સેફ્ટી પિન કે ટાકડીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે. ખનિજ તેલના કૂવાઓનું સમારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે. ખેતીના ઓજારો મોટે ભાગે પોલાદમાંથી બનાવાય છે. મોટી ઇમારતોનું માળખું પોલાદમાંથી બનાવવામાં આવે છે. સંરક્ષણની શસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી જ બનાવાય છે. આ આધારે કહી શકીએ કે જે આ ઉદ્યોગ છે એ દેશના આપણા આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ સમાન છે. આગળ જોઈએ વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળો સમજાવો. વિદ્યાર્થીઓ, અહીં માત્ર બે જ પરિબળો કહ્યા છે, પરંતુ અહીં અમે બધા જ પરિબળો રજૂ કરેલા છે, કારણ કે પરીક્ષામાં ગમે એટલા પૂછી શકે. તો વસ્તી વિતરણને અસર કરનાર પરિબળો આ પ્રમાણે છે. પહેલું છે આબોહવા. તો વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા, એન્ટાર્કટિકા માં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. જમીન. તો ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગમાં ઉપયોગી છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગ હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તના નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. જળ. વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ છે. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે, જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે. ખનિજ. ખનિજ સંસાધન વાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે. દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયાના ખનિજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે. હવે જોઈએ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો, જેમાં પહેલું છે સામાજિક પરિબળ. તો સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતા વાળા હોય છે, દાખલા તરીકે પુણે. સાંસ્કૃતિક પરિબળ. તો પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે, દાખલા તરીકે વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી એ તેના ઉદાહરણો છે. આર્થિક. તો ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. પાંચ. વડી અદાલત વિશે ટૂંકનો લખો. તો સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, પરંતુ બે કે તેથી વધારે રાજ્યો માટે એક વડી અદાલત હોઈ શકે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલી છે. દેશની બધી જ વડી અદાલતોના કાર્યક્ષેત્રો નક્કી કરવામાં આવેલ છે. વડી અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતો તેને જોડતી કડી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન અને મોભો ધરાવે છે, તેવું જ સ્થાન અને મોભો રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે. વડી અદાલત પોતાના રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. કાયદાનું અર્થઘટન કરી ન્યાય આપવાનું કાર્ય કરે છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે મંત્રણા કરીને કરે છે. દેશની બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે પહેલા રાજ્યપાલ અથવા તેના આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સક્ષમ હોદ્દાને વફાદાર રહેવાના અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લે તેના પર તેને સહી કરવી પડે છે. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર નથી. બંને પક્ષના વકીલો જ દલીલ કરે છે. જરૂર જણાય ત્યારે જ આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. અને છેલ્લો પ્રશ્ન છે, જે ભારતના નકશામાં આપેલ વિગતો સંજ્ઞા વડે દર્શાવવાની છે, જેમાં પહેલું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, દિગ્બોય, દાંતીવાડા શેરડી ઉત્પન્ન કરતો કોઈ પણ એક પ્રદેશ અને કચ્છનો અખાત. તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે નકશામાં જાતે સોલ્વ કરવાનો છે. તમને આ વિગત તમારા પાઠ્યપુસ્તકમાંથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રેક્ટિસ પેપરના ભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ભાગ 1 તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.